શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પાણી લાઇનમાં ભંગાણ પડતા રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. સાંજના સમયે ઓછા દબાણથી પાણી મળ્યાની બૂમો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક કોર્પોરેટરની માંગ. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પાણી લાઇનમાં ભંગાણ પડતા રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી, જેના કારણે સાંજના સમયે વિસ્તારમાં પાણી ઓછું પ્રેશરથી મળતી હોવાની બૂમો ઉઠી છે. 3 મહિનામાં ત્રીજી વખત ભંગાણ પડ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક કાઉન્સિલરે વિસ્તારમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. શહેરના ભરચક દાંડિયા બજાર વિસ્તારમાં સાંજે પાણીની લાઇનમાં ભંગાણ પડતા કાઉન્સિલર બાળુ સુર્વે સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 3 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ પડતા રાજમહેલ રોડ, હાથીપોળ, ખાડિયાપોળ, દેરાપોળ, શંકર ટેકરી સહિતના વિસ્તારમાં ઓછા પ્રેશરની સમસ્યા સર્જાય છે. વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી આવે છે. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. વોર્ડ નંબર 13માં લુલ્લા ક્લાસની ગલી શંકર ટેકરી પર છેલ્લા 3 મહિનામાં ત્રીજી વખત મોટી 8ની લાઇનમાં પાણીના નળીકામાં ભંગાણ થયું છે. વારંવાર રિપેર કરીને જાય છે, પણ તમે પરિસ્થિતિ જોઈ શકો કે હજારો ગેલન પાણી છેલ્લા 3-3 દિવસથી હજારો ગેલન પાણી મોટું ભંગાણના લીધે ગટરમાં જઈ રહ્યું છે. અમારા વોર્ડ નંબર 13માં વર્ષોથી ખાડિયાપોળ નંબર 1, 2, હાથીપોળ, સલાટવાડા વિસ્તાર, કાસાર ફળિયા, વનીકરની પાગા અને બારોટ મોહલ્લામાં અને બીજે સોસાયટી 1 જવા શ્રી સોદામાં કાળું ગંદુ પાણી આવતું હોય, લોકોને પૂરતા પ્રેશરથી પાણી ના મળતું હોય અને 3-3 દિવસ સુધી એટલું મોટું લાઇનમાં ભંગાણ હોય ને હજારો ગેલન પાણી ગટરમાં જાય ને વહીવટી તંત્રના સત્તાધારી પક્ષના કોઈ પણ અધિકારી સ્થળ પર ના આવતા હોય ને 3-3 દિવસ સુધી પાણી જવા દેતા હોય અને કોન્ટ્રાક્ટર 3 મહિનામાં ત્રીજી વખત રિપેર કર્યા પછી પણ ફરીથી ભંગાણ થતું હોય, એટલે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને ફરીથી આવું કોઈ મોટું ભંગાણ ના થાય અને વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ. એના લીધે ખાસ સાહેબ કમિશનરશ્રીને પત્ર બી લખ્યો.